ગાંગડો લાગે વાલો કાર્યક્રમ નંબર ચૌદ પ્રસારણ તારીખ આઠ જાન્યુઆરી બે તેર ઈસ્વી 2013 તેરના નવા વર્ષના અભિનંદન અને શુભેચ્છાઓ મારા આગરિયા ભાઈઓ બહેનો અને મારા પણ ખૂબ ખૂબ ધન્યવાદ અભિનંદન અને જય ભારત સાથે નવા વર્ષમાં ખૂબ સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે તેવી ખૂબ ખૂબ શુભેચ્છા મિત્રો મારી પણ શુભેચ્છાઓ મિત્રો આપણે ચૂંટેલા લોક પ્રતિનિધિ તો આપણી મુશ્કેલીઓ હલ કરવા પ્રયત્ન કરશે પણ આનંદની વાત એ છે કે અગરિયા હિતરક્ષક મંચ અને સંઘના કાર્યકર મિત્રો આપણા અગરિયા આગેવાનો વગેરે દ્વારા આપણી વાત છેક અમેરિકામાં રહેતા આપણા વતની ભાઈઓ બહેનો સુધી પહોંચી છે અને એ બધા પણ આપણી વારે આવવાના છે પણ એ માટે સૌથી પહેલી જરૂર છે સંપ અને જાગૃતિ કેળવવાની સાચી વાત ખરું કહું ને મિત્રો તો ગઈ ચૌદ પંદર ડિસેમ્બરે ખારાગોડા અને સાતલપુરના રણની મુલાકાતે આવેલા પરાગભાઈ અને મમતાબેને કરેલી વાતનો સૂર એક જ હતો કે ઘોડા ને તળાવ સુધીનો રસ્તો કોઈક ભલો માણસ બતાવે પણ પાણી તો એને પોતે જ પીવું પડે ને બસ એમ જ આપણે આપણા બાળકોને ભણાવવા પડશે આળસ તજવી પડશે વ્યસનો છોડવા પડશે અને નહીવત ખર્ચે તંદુરસ્ત રહેવાના જાત નિરોગી રાખવાના ઉપાયો કરવા પડશે મિત્રો સોમભાઈ હમ પરાગભાઈ અને મમતાબેને મને એ જ કહ્યું છે

અમે બધા ત્યાં કામ કરીએ ને આ એડમાં માં વોલન્ટિયર કરે અમારું જો ટાઈમ હોય એ આપીએ ને ઇન્ડિયામાં જો બધા પ્રોજેક્ટ હોય એ સપોર્ટ કરીએ તેમાં એમાં અમે કહ્યું કે અગરિયાની પ્રોબ્લેમ બહુ ઘણી છે તો એટલે અમે આ પ્રોજેક્ટ ને સપોર્ટ આપીએ છીએ પરાગભાઈ આપ અહીંયા આવ્યા તો આ ગરિયા ભાઈઓ બહેનો ને ક્યાં ક્યાં મળ્યા અને કેવા અનુભવ રહ્યા અમે પહેલા ગયા હતા ખારાઘોડાના રણમાં પછી ગયા હતા સંતાલપુરના રણમાં ને ત્યાંથી ગયા આદેશર નારણ માં ને ત્યાં બધા ભાઈઓ ને બહેનો ને મળ્યા અગરિયા ભાઈ ભાઈઓ ને બહેનો ને એમની જો એકદમ સ્ટ્રગલ કરે છે એ લોકો રણ માં મીઠો બનાવવા માટે આપણે જો બધા ખાઈએ છીએ મીઠો એ બધા બહુ સ્ટ્રગલ કરીને બનાવે છે ને એમનું જો હેલ્થકેર છે ને એડ્યુકેશન છે તો ગવર્મેન્ટ અને પાણીની જો પ્રોબ્લેમ છે તો એને ગવર્મેન્ટ સાથે કે અમે સુવિધાઓ આપો તો તમે એમની સાથે વાતચીત કરી તમે એમને મળ્યા તો એમાં આપને એવા કયા કયા પ્રશ્નો દેખાયા કે જેનું નિરાકરણ તરત લાવી શકાય કે થોડા ઘણા અંશે લાવી શકાય તો તો પાણીની સમસ્યા આવે જ છે રણમાં ગવર્મેન્ટ ના પણ અમને એવું જણાવ્યું કે ગવર્મેન્ટ ના પણ પૈસા આપેલા છે અને સેન્કશન થઈ ગયા છે એટલે સંકરપુર માં તો એવું કહેવામાં આવ્યું કે પૈસા સેન્શન થઈ ગયા છે પણ કોઈ હજી લાવતો નથી હજી પાણી ગવર્મેન્ટમાંથી બરાબર તો એનું એનું તો સોલ્યુશન સામે દેખાય જ છે બસ આમ કરવાની જરૂર છે ગવર્મેન્ટ ના સાઈડ માંથી સામાન નું વિતરણ પણ ચાલુ હતું એ હજી અહિયાં થઈ સંતાલપુર ને આદેશ મારવા હજી થયું નથી બરાબર છે તો પરાગભાઈ આ પ્રશ્નો કે સમસ્યાઓના નિરાકરણ માટે આપની સંસ્થા એ અગરિયા હિતરક્ષક મંચ સાથે મળીને કયા પ્રકારનું આયોજન કર્યું છે એની જરા વિસ્તારે વાત કરો ને હા તો એમાં પેલા એડ્યુકેશન ના પ્રોજેક્ટમાં અમે સપોર્ટ કર્યો હતો પેલો સપોર્ટ કરીએ છીએ મારૂપભાઈ છે ઘનશ્યામભાઈ અને ભરતભાઈ છે એમને અમે સપોર્ટ કરીએ છે પ્રોજેક્ટ હેલ્થકેર માટે તો એમાં અગરિયા બેનો માંથી ટ્રેનિંગ હેલ્થકેર ની ટ્રેનિંગ બેસિક ટ્રેનિંગ આપે અગરિયા હેલ્થકેર રિલેટેડ સમસ્યા હોય તો એ ત્યાં રણમાં કઈ થઈ શકાય બેસિક દવા એવું એવું પ્રોજેક્ટ ચાલુ છે કે કીધું કોણ જેમને સાચી વાત છે પરાગભાઈ કેટલીક મુશ્કેલીઓ તો જાતે દૂર કરી શકાય છે પણ હિનાબેન આ માટે આ એડ ઇન્ડિયા સંસ્થા એ પરાગભાઈ એ શું સૂચવ્યું છે એ સંભળાવો અરે એમના હંદેવામાં એ જ વાત છે લો સાંભળો આહા હમ બસ પરાગભાઈ આપે બહુ સરસ કામ કર્યું છે અને આપની સંસ્થા દ્વારા બહુ સરસ કામ થઈ રહ્યા છે આપ અગરિયા ભાઈઓ બહેનોને શું સંદેશ આપશો સંદેશ આપશું આપીશ કે સંગઠિત રહે અને પોતાના જે રાઈટ્સ છે જે અધિકાર છે એમ એમને મેળવે જી ખૂબ સુંદર ને સંગઠિત રહેશે તો જ મળશે બહુ સરસ પરાગભાઈ તમારી સાથે વાત કરીને ખૂબ આનંદ થયો ભાઈઓ તો કઈ ઠીક પણ માં બહેનો ખાવા પીવાથી લઈને સ્વચ્છતા કે આરોગ્ય બહુ બહુ બે દરકાર રહે છે આ ઘનશ્યામભાઈ ભરતભાઈ અને મારુતભાઈ કે પછી ભાવનગર જિલ્લાના આપણા અગરિયા આગેવાનો પણ આ બાબતે બહુ બહુ ચિંતિત છે અરે સોમભાઈ એવી ચિંતા મમતા બેને પણ વ્યક્ત કરી છે કેવું રહ્યું ફર્યા આ ગામે ગામ ગયા તો ત્યાં આગાડી બહેનો ના કેવા પ્રશ્નો હતા એટલે મારે તમારી સાથે ખાસ વાત કરવી હતી બહેનો મને એક અમે ત્રણ પોકેટ માં ગયા હતા આખા અગરિયા જે ફેલાયેલા છે એક તો ખારાગોળા રણ માં ગયા હતા કાલે સાથલપુર અને ત્રીજું આદેશર માં ગયા હતા આદેશર માં બહેનો દેખાઈ નહોતી કદાચ કોઈ કામસર બહાર ગયા હશે તો એની વિશે હું વાત નહીં કરી આદેશ માં તો ઇસ્યુ દેખાયા હતા પણ જેસલપુર અને ખારાગોડામાં બહુ મેજર ડિફરન્સ દેખાયા હતા કે સાચલપુર માં જે એક લેડી જે ઝોપરાની બાર અમે હતા એમાં એવું લાગતું હતું કે એજ્યુકેશન નથી માહિતી નથી કે જાણકારી નથી નથી કે જે ગયા એ પાંચ છ છોકરાઓ હતા એક પંદર વર્ષની છોકરી હતી અને સૌથી નાનો બે ત્રણ વર્ષ હશે તો મને પેલા ખબર નતી કે આ એમના બધા ના છોકરાઓ હતા મને લાગ્યું કે એ જે લેડી છે જે બેન છે એ આ બધા છોકરાઓના દાદી કે એ કદાચ અનિમિત લાગતા હતા

આપણે ખબર છે કે ગરીબી એટલી છે ખાવા પીવાના વાંધા છે અને આમાં છ સાત છોકરાઓ આવી ગયા અને બેનોના પોતાના આરોગ્ય પર અસર થાય કોઈ ધ્યાન નથી હોતું તો તમને શું લાગે છે તમારા કહેવાથી એ લોકો એ વાત માનવા તૈયાર થઈ ગયા કે બે બાળક એટલે બસ એનાથી આગળ નહીં મને લાગ્યું કે હું આઉટ છું તો આ મારા કેવાથી કે એક વાર કોઈ ને કેવાથી આનંદ નહીં થાય પણ જે આશાબેન કરીને જે 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 અપોઇન્ટેડ છે અગર એ આ બેનોના મુદ્દાઓ એનો ડિસ્કસ કરે જેવી રીતે હવે માણસોનો ગયા એક એક મીટિંગ બોલાવી હતી કાલે જ્યાં માણસો પોતાના ઇશ્યુ જે પ્રોફેશનલ ઇસ્યુ જે મીઠું બનાવવાનું ને આ ને તે ને એ લોકોના કામના રિલેટેડ ના ઇસ્યુ ડિસ્કસ કરે છે એવી રીતે બહેનોના માટે આશાબેન અગર બહેનોને બોલાવે એક સાથે એને ડિસ્કસ કરે કે કેમ મેન્સ્ટ્રલ સાયકલ હોય ત્યારે શું કરવાનું કેવી રીતે હાઇજીન મેન્ટેન કરવાની કે છોકરાઓનું અગર પાલન પોષણ શું કરવાનું કે ક્યારે તમે બંધ કરી શકો બે થી વધારે ન જોઈએ એવી રીતે એના શું શું રસ્તાઓ છે અને શું કામ જરૂરી છે કે તમે છ સાત છોકરાઓ ન કાઢો કેમકે આપણા એવું નથી કે નથી નથી જોતો છો કે સારું નથી પણ હેલ્થ પર અસર હેલ્થ પર અસર થાય અને બાળકોની તંદુરસ્તી પણ એટલી સારી નથી કે માની પણ એટલી સારી નથી રહેતી કરેક્ટ કરેક્ટ અને આશા બેન સાથે અગર આપ એ ટાઈ કરે કે ગામમાં કે એક કે બે એવી વિમેન હોય જે બેનો હોય જે જરા હોય ભલે ભણેલી હોય કે ન હોય અલગ વાત પણ જરા સમજો હોય કે જેના આ બાબતમાં જરા સેન્સિટિવિટી હોય કે આપણી બહેનો ને બી આરોગ્ય નો અલગ થી હોય જે માણસો સાથે આપણે ડિસ્કસ ના કરી શકીએ અને આપણા બી પોતાના યુનિક પ્રોબ્લેમ છે જેના જેને એટેન્શન આપવાનું જરૂરી છે તો અગર આપણે ટાઈઅપ કરી શકીએ કેમ કે આશાબેન દર અઠવાડિયે આવશે કે પંદર દિવસે આવશે પણ અગર આશાબેન બી વધારે આ જે એક કે બેન રેપ્રેઝેન્ટેટિવ કમ્યુનિટી માંથી બહેનો આવી જાય કે જે સમજે આ કોલેબોરેશન જેવું કઈ થઈ જાય કે જે કમ્યુનિટીમાંથી બેનો અગર રેપ્રેઝેન્ટેટિવ મળી જાય આપણે એક બે જે આશાબેન સાથે એ લોકો આવી વાતો કરે ને સમજ આવે તો હવે આશાબેન પંદર દિવસ આવે તો એના માટે આપણે વેટ કરવાની જરૂર નથી એના માટે આપણે વધારે હાયર લેવલ ના ઇસ્યુ રાખીએ જયારે બેન આવશે ત્યારે એની સાથે વાત કરીએ આપણે પણ કોમ્યુનિટીમાં જે આ લેડી હોય બેન હોય જે અવેલેબલ હોય ડે ટુ ડે જવાબ આપવા માટે તો એ બી કરી શકીએ કે કોલેબોરેશન કરી કે જરા જાગૃતતા લઈ આવે કે બે ત્રણ બેનો અગર ખાલી ત્યાં એ લોકોનો જે ગ્રુપ હશે દસ પંદર છોપરાઓનું એક ગામનું કે જે મને એરિયા નથી કવર કેટલું સ્પ્રેડ આઉટ છે પણ બે ત્રણ બેનો બી આગળ આશાબેન સાથે રેગ્યુલરલી જાય કે બેનો અગર પોતાનો દિવસમાં ખાલી બે કલાક અગર કાઢે છે કે એમ તો એમને ઘર નું કામ હોય તો એમને આખો દિવસ ના કહી કે તમે બહાર જાઓ ઘર બીજા બીજા ઘરના બેનો સાથે વાત કરો પણ બે કલાક અગર કાઢી શકે અને વાતો કરી શકે કે ભલે ચલો આ મુદ્દો છે અને આ આપણે મેન્સ્ટ્રલ ટાઈમ પર શું હાઇજીન મેન્ટેન કરી શકીએ આપણે એકદમ સાચી વાત છે બેન કેટલુંક તો જાતે જ કરવું પડશે અને હવે પેલા ફરતા દવાખાનામાં મોબાઈલ હેલ્થ પાનમાં માં નર્સ બેન પણ હોય છે એમને મળીને પૂછવામાં શરમ કે સંકોચ શાનો હા જે તકલીફ હોય એ કહેવાની અને નર્સ બેન કે ડાક્ટરબહેન જે સલાહ આપે એ પ્રમાણે કરવાનું સાંભળો મમતા સ્ત્રી તરીકે શું કહ્યું છે એ સાંભળો મારું એવું કહેવાનું છે કે મને હું પોતે કચ્છની છું બોમ્બે રહીલી છું પણ હું ક્યારે હું આવી નથી અગર મેં અગર નું નામ નતું સાંભળ્યું પંક્તિબેન ને ઓળખાણ નામ નતું સાંભળ્યું મને લાગે છે કે એ લોકો એ લોકો ઘણું સારું કામ કરે છે અને ઘણી બધી એ લોકોમાં પ્રગતિ આવી ગઈ છે અને જોયું કે એ લોકોમાં એટલીસ્ટ કમ્યુનિકેશન અને ટ્રાન્સપોર્ટેશનના સાધન આવી ગયા છે મોટર બાઇક છે મોબાઈલ ફોન છે તો એ આગળ વધી રીતે અગર એ લોકો જરાક ભણતર અને આરોગ્યમાં અગર એ લોકો બધા ધ્યાન આપે અને જે એ લોકોનો ઇકોનોમિક એડવાન્સમેન્ટ તો થાય છે આ મીઠાનો ક્વોલિટી બધું કઈ રીતે વધારો અગર આરોગ્ય અને ભણતરમાં અગર ધ્યાન આપે વધારે તો અગર એનું જે છે આપણે આર્થિક સ્તર આર્થિક સ્તર હા કેમકે આર્થિક સ્તર બી કનેક્ટેડ છે આરોગ્ય અને ભણતર સાથે તમે અગર માંડા સાજા ના હો તમે સાજા ના હો તો તમે કામ કરવા કેવી રીતે જશો તમે અગર ભણેલા ના હો તો તમને ખબર કેટલી પડશે કે તમારો મીઠાનું જે પચાસ રૂપિયાની વાલી છે એમાં તમે તમે આપીને કોઈ બનાવીને હા આર્થિક ડેવલપમેન્ટ સાથે અગર તમે તમારા ભણતર અને આરોગ્યનું ધ્યાન રાખશો તો ઈ એમાં બી એટલું જ સંગઠન રાખવું એટલું રહેશે સફળદાયી રહેશે હા હા અને આ ઘણી ચીજ એકબીજાને પછી મદદ કરશે વાહ 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 બહુ સાચું કહ્યું બેન જ્યાં સુધી અમે અગરિયાઓ અમારા તકદીરને દોષ દઈને બેસી રહીશું અને ભગવાન એ ધાર્યું હશે ઈમ થાશે એવું કઈને જો હાથ ખંખેરી નાખવાતી કંઈ નહીં ચાલે હા મિત્રો તો રણમાં શાળા ખુલી ગઈ છે તો છોકરાઓને રોજે રોજ નિશાળે ભણવા મોકલજો નિશાળમાં છોકરું શું ભણે છે એની જેટલી ખબર પડે તપાસ રાખવી પડશે કોઈ પ્રશ્ન હોય તો શિક્ષણ સમિતિ સાચી વાત કઈ નહીં તો અગરિયા આગેવાન કે આપણા અગરિયા હિતરક્ષક મંચ અને સંઘના કાર્યકર ભાઈઓ બહેનો સુધી પણ વાત તો પહોંચાડવી જ પડશે અગરિયો હવે અજ્ઞાની નથી અગરિયા બહેનો તો નહીં જેમાં એ વાત હવે આપણે આપણા વિસ્તારના અધિકારીઓ આપણો દુરુપયોગ કે શોષણ કરવા માંગતા લોકો સાથે સૌની સહિયારી સરકારી સંપત્તિ નું કુદરતી સંપત્તિનું આપણી આસપાસની જીવ સૃષ્ટિ નું રક્ષણ કરવા આગળ આવવું પડશે અને આમાં ક્યાંય પણ કશાય માર્ગદર્શનની જરૂર હોય કોઈ વાત અગરિયા હિતરક્ષક મંચ સુધી પહોંચાડવી હોય તો તમારો હંદેવો રેકોર્ડ કરી લેવા મારો ફોન નંબર ખુલ્લો જ છે અને નંબર તો બધાને યાદ પણ થઈ ગયો હશે ચોરાણું બસો છોતેર શૂન્ય પાસઠ આ મોબાઈલ નંબર જોડીને વાત કરી જ લેવાની અને નવરા પડો તો એકાદ પત્ર લખી જ નાખવાનો સરનામું તો તમારા બધા પાસે છે જ ગાંગડો લાગે વાલો અગરિયા હિતરક્ષક મંચ બી ત્રણ ટાવર્સ જીવરાજ પાર્ક ચાર રસ્તા અમદાવાદ એકાવન સરનામું ફરી ગાંગડો લાગે વાલો અગર મંચ જીવરાજ પાર્ક ચાર રસ્તા અમદાવાદ એકાવન મિત્રો ઠંડી હવે વધી ગઈ છે એટલે તબિયત હાચવી કામ કરજો અને નવા વર્ષે બાવીસ મી જાન્યુઆરીએ એટલે કે ચોથા મંગળવારે ફરી મળજો ત્યાં સુધી કહી દઈએ નમસ્તે જય ભારત